નંબર એક કયો વૈભવ કીધો? વિચાર વૈભવ. નંબર બે વચન વૈભવ. નંબર ત્રણ વ્યવહાર વૈભવ. વ્યવહાર એટલે પેલા એ મને કહો, વ્યવહાર એટલે શું? પરસ્પરનો વ્યવહાર તો બધે હોય છે, બે કાગડા વચ્ચે વ્યવહાર નથી હોતો. વ્યવહાર એટલે જેને તમારી ભાષામાં સંબંધ કહી શકાય એ વ્યવહાર. તમારા ઘરમાં માં છે, બાપ છે, ભાઈ છે, બેન છે, પત્ની છે, દીકરો છે, દીકરી છે. પશુઓની દુનિયામાં ખરું કઈ? પશુની દુનિયામાં જન્મ આપ્યા પછી જ્યાં સુધી ચાલતો ફરતો ન થાય ને ત્યાં સુધી માનું ધાવણ લે જેવો ચાલતો ફરતો થઈ જાય. તુમી કોણ, આમી કોણ, તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, પછી ત્યાં નથી ભાઈ, નથી બેન, નથી પત્ની, નથી પુત્ર, નથી મા, નથી બાપ. તમે જુદા પડ્યા. તમારી માફક જ બધું હોવા છતાં તમે જુદા પડ્યા. તમારા ઘરની અંદર પગ મૂકીએ, માં દેખાય, બાપ દેખાય, ભાઈ બેન દેખાય, પતિ પત્ની દેખાય, દીકરા ને દીકરીઓ દેખાય. આ વ્યવહાર વૈભવ છે પશુની દુનિયામાં. વ્યવહાર સાંજ પડે તમે તમારા ઘરે પહોંચીને આખું ઘર ભેગા મળીને બેસો. કોઈ પશુની દુનિયામાં તમે જોયું કે આખું ઘર ભેગું મળતું હોય? અમુક તાકાત શક્તિ આવી જાય, ફરફર ફૂ કરતા ઉડી જાય. આ મનુષ્ય છે પશુ કરતા જુદો પડે છે, એની પાસે વ્યવહાર છે. તમને કહું, તમારી પાસે વ્યવહારના શબ્દો પણ કેટલા છે. ગુજરાતની અપેક્ષાએ વિચારીએ તો આખી દુનિયામાં કદાચ ગુજરાતી જેટલા શબ્દો વ્યવહારના દુનિયામાં ક્યાંય નહીં હોય. પણ તમને તો તમારા ગુજરાતી શબ્દો કરતા અંગ્રેજી શબ્દોમાં વધારે મજા આવે. એક ભાઈ એના શાળાને લઈને આવ્યો, મને કે મારો બ્રધર ઇન લો છે. હવે અમે નાના હતા ત્યારે આવું બધું કાંઈ સાંભળ્યું હતું, એટલે મને થયા બ્રધર ઇન લો ને મધર ઇન લો ને ક્યાં લો, પણ લો તો ક્યાં લો છે. અંગ્રેજીમાં શાળા માટે કોઈ શબ્દ સ્પેશિયલ? બે ભેગા કરે બ્રધર ઇન લો, સાસુ માટે મધર ઇન લો. કેટલા શબ્દો, કેટલા! તમારા દીકરાઓને કદાચ નહીં આવતું હોય, શાળા વેલી કોને કહેવાય? હાવ અંગૂઠા છાપે તો શાળાની બહુ સાણી કરી નાખે. હા, વ્યવહાર વૈભવ. તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા દીકરા, તમારી પત્ની, મારે આજે આ ચાર માટે વાત કરીને હું આગળ વધીશ. તમારી પાસે વ્યવહાર હોવા છતાં તમારો એમની સાથેનું બિહેવિયર કેવું છે? હાઉ ટુ બિહેવ વિથ યોર ફેમિલી. ફેમિલી શબ્દની અંદર જ કેટલી સરસ વ્યાખ્યા મૂકી દીધી. એફ ઇઝ ઇક્વલ ટુ ફાધર, એ ઇઝ ઇક્વલ ટુ એન્ડ, એમ ઇઝ ઇક્વલ ટુ મધર, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, એલ ઇઝ ઇક્વલ ટુ લવ, વાય ઇઝ ઇક્વલ ટુ યુ. ફાધર એન્ડ મધર, આઈ લવ યુ. છે મા બાપ સાથેનો વ્યવહાર કેશો જરા? ગરડા અને બીમાર થઈ ગયેલા મા બાપ માટે તમારી પાસે આખા દિવસમાં સમય કેટલો છે? ફરીથી કહું, હું મારા મા બાપના પ્રવચનમાં ઘણી વખત એક વાત કહીને ગયો છું, તમારા મા બાપ મરવા પડ્યા હોય ત્યારે એને તમારી સંપત્તિમાં રસ નથી, એને તમારો સમય જોઈએ છે. 1440 મિનિટ, 24 કલાક નહીં થાય દિવસમાં, એમાંથી ખાલી 10 મિનિટ જો તમારા તરફથી તમારા મા બાપને મળી જાય ને, બાકીની 1430 મિનિટ આ 10 મિનિટમાં ચાર્જિંગ થઈ પૂરી કરી નાખશે. એક મોબાઈલને પણ દિવસમાં 1/2 કલાક ચાર્જિંગ કરો છો કે નથી કરતા? ચાર્જિંગમાં મૂકો છો કે નથી મૂકતા? એક મોબાઈલને જો 1/2 કલાક ચાર્જ કરી શકતા હો, તમારા મા બાપ જયારે ઘરડા થઈ ગયા હોય, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, મરવાના વાક્ય જીવતા હોય, તમે દીકરા, વહુ, તમારો પરિવાર ખાલી 10 મિનિટની પાસે બેસે ને ચાર્જિંગ થઈ જાય છે. એમને દોલત નથી જોઈતી, એમને દિલ જોઈએ છે. સંપત્તિ નથી જોઈતી, સ્નેહ જોઈએ છે. એને પૈસો નથી જોઈતો, એને પ્રેમ જોઈએ.